ભાવનગરના ભાલ પાણી ભરાઈ જતા કાળિયાર પર જોખમ ઊભું થયું છે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં વરસાદી પાણી ભાલ ફરી વળે છે માત્ર ચારથી પાંચ ઇંચ વરસાદમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા ત્યારે આ વિસ્તારમાં મુક્ત રીતે ફરતા બે હજારથી વધુ કાળિયારના જીવ પર જોખમ ઊભું થઈ શકે છે આંગેની પુષ્ટિ નાયબ વન સંરક્ષકે પણ કરી હતી બાલપંથકમાં વિશ્વવિખ્યાત કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને અહીં કાળિયાર સહિત અનેક વન્યજીવો મુક્ત રીતે વસવાટ કરી રહ્યા છે રાષ્ટ્રીય ઉદ્યાન અને આજુબાજુના રેવન્યુ વિસ્તાર સહિત છ હજાર જેટલા કાળિયાર મૃગ વસવાટ કરે છે કાળિયાર ઉપરાંત વરુ જરક વણિયર અને જંગલી બિલાડી જેવા વન્યજીવો અહીં જોવા મળે છે વર્ષ દરમિયાન હજારો દેશ વિદેશના પ્રવાસીઓ જ્યાં કાળિયારને નિહાળવા આવતા હોય છે એવા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના કાળિયાર મૃગ પર હાલ ખતરો મંડરાઈ રહ્યો છે અને આ પાણી ભરાવાના હિસાબે ગાયું તો ખરા જ પણ સાથ આપણું જે લાઇફ જે છે કે જેમાં કાળિયાર આવે છે વુલ્ફ આવે છે પછી હાઇના આવે છે શિયાળ આવે છે જેવા અનેક વન્યજીવો પાણીમાં ઘણીવાર તણાતા હોય છે અથવા એના જીવ બચાવવા માટે કોઈ ઊંચી જેવી જગ્યામાં જવું પડે છે માલબંધકની કુલ સાત નદીઓના વહેણ દરિયાને મળે છે જે કુદરતી વહેણની વચ્ચે મીઠાના સેંકડો અગરોનું નિર્માણ થયું છે જે અગરો માટે બનાવવામાં આવેલા પાળા વરસાદી પાણીના વહેણને અવરોધી રહ્યા છે જેના કારણે આ પાણી વીસથી વધુ ગામના ખેતરોમાં ફેલાઈ ગયું છે તેમજ રેવન્યુ વિસ્તારમાં જ્યાં કાળિયાર વિચરણ કરી રહ્યા છે એવા વિસ્તારોમાંથી બે થી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં કાળિયારના જીવ પર જોખમ ઊભું થયું છે જેનો વિસ્તાર છે એ બહુ મર્યાદિત વિસ્તાર છે એટલે એનો વિસ્તાર વધે એ માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહેલ છે કારણ કે જે પ્રમાણે વિકાસ થાય છે એ પ્રમાણે કાળિયારોને પણ ભવિષ્યમાં અસર થઈ શકે તેને ધ્યાને રાખીને ઉકલી સત્તાએ આ બાબતે વિસ્તાર વધારવા માટે પણ દરખાસ્ત કરવામાં આવેલ છે હાલ તમામ કાળિયાર ઊંચાઈ પર પહોંચી જતાં સુરક્ષિત છે પરંતુ જો 8 થી 10 ઇંચ જેટલો વરસાદ એકસાથે પડે તો સમગ્ર ભાલ પંથક પાણીમાં ગરકાવ થઈ જાય અને નદીઓના પૂરના પંથકમાં પાણી ફરી વળે જેના કારણે પશુ અને વન્યજીવો પર મોટું જોખમ ઊભું થઈ શકે છે